જય સ્વામિનારાયણ દોસ્તો મજામાં આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આઠ કુદરતી સંસાધન એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો તો એના કુદરતી સંસાધન સૌથી પહેલાં તો સંસાધન એટલે શું એ આપણે સમજવું પડે સંસાધન અને તેના ઉપયોગો જણાવો બરોબર શાંતિથી વિડીયોને બરોબર નિહાળજો સમજજો તો ચાલુ કરીશું મિત્રો તો એનો પહેલો પ્રશ્ન આપણે સમજી આજે સૌથી પહેલાં પાઠનું જે ટાઇટલ છે એમ સંસાધન સંસાધન એટલે શું અને તેના ઉપયોગો તો સંસાધનની વાત આપણે કરીએ તો સંસાધન એટલે કોઈ પણ વસ્તુ કોઈ પણ કુદરતી વસ્તુ જે માનવ જરૂરિયાતો પૂરી કરવા માટે કામમાં લેવામાં આવે ત્યારે એ સંસાધન બની જાય કોઈપણ વસ્તુ કુદરતમાંથી મળી આવતી કોઈ પણ વસ્તુને જ્યારે આપણે આપણી એટલે કે માનવીની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઉપયોગમાં લઈએ ત્યારે એ વસ્તુ સંસાધન બની જાય છે જ્યારે કુદરતી તત્વો માનવીની વિશેષતાઓ તથા વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય વડે ઉપયોગમાં લેવાય આ બીજી વ્યાખ્યા છે ન લખો તો ચાલે પરંતુ સમજી લો કે જ્યારે કુદરતી તત્વો માનવીની વિશેષતાઓ અને વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા એટલે કે માનવીની આવડત વડે જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ એ સંસાધન બની જાય છે માનવીની જે જરૂરિયાતો છે સંસાધન એક એવો સ્ત્રોત છે કે જે માનવીની જરૂરિયાતો થોડે ઘણે અંશે કે પૂરેપૂરી સંતોષી શકે છે હવે આ કુદરતી સંસાધનના આપણે ઉપયોગોની વાત કરીએ જો માત્ર આ પ્રશ્નની અંદર આપણને સંસાધન એટલે શું એવું પૂછેલું છે તો સંસાધનનો મતલબ થાય કોઈ પણ કુદરતી વસ્તુ કોઈ પણ વસ્તુ કે જે માનવ જરૂરિયાતો પૂરી કરવા માટે કામમાં લેવામાં આવે ત્યારે તે સંસાધન બને છે આ સિવાય બીજી વ્યાખ્યા આપેલી છે કે કુદરતમાંથી મળતી કુદરતી વસ્તુ એને માનવી જે છે એ પોતે ઉપયોગ કરવા માટે શારીરિક કે બૌદ્ધિક રીતે એનો ઉપયોગ કરવા સક્ષમ બને એ વસ્તુને ઉપયોગી બનાવે ત્યારે પણ એનો એ સંસાધન બની જાય છે હવે સંસાધનના ઉપયોગોની વાત કરીએ તો સંસાધનના મુખ્ય ત્રણ ઉપયોગો છે સંસાધનના

આ સિવાય પાલતુ પ્રાણીઓ દ્વારા જે દૂધ અને દૂધની બનાવટો બને છે જલાશયોમાંથી મળતા માછલા અને અન્ય જલચળ પ્રાણીઓ આ સિવાય મધમાખી દ્વારા બનેલ મધ આ બધી વસ્તુઓનો આપણે ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરીએ છીએ એનો મતલબ કે આ બધા સંસાધનો છે જે આપણને ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે ત્યાર પછી કાચા માલ તરીકે સંસાધનની વાત કરીએ સંસાધને કાચા માલ તરીકે તો એની વાત કરીએ આપણે કે જે ઉદ્યોગોની અંદર અને ઘણી બધી જગ્યા એનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે તો જંગલોની અંદરથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો ખેતી દ્વારા પ્રાપ્ત કરાતી સામગ્રી પાલતુ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતું ઊન ચામડા માંસ કાચી ખનીજ આ બધી ચીજો જે છે એનો ઉપયોગ ઉદ્યોગોની અંદર કાચા માલ તરીકે કરવામાં આવે છે જેમ કે ખેતી દ્વારા ઉપલબ્ધ કરાતી સામગ્રી તો કપાસ તો કપાસનો ઉપયોગ સૂત્રાઉ કાપડમાં થાય છે તમાકુનો ઉપયોગ બીડી સિગારેટ બનાવવા માટે થાય છે છીકણી બનાવવા માટે થાય છે ઊનનો ઉપયોગ સ્વેટરો અને શાલ બનાવવા માટે થાય છે તો આવી રીતે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો ખેતી દ્વારા ઉપલબ્ધ કરાતી સામગ્રી પાલતુ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતી ઊન ચામડા માંસ કાચી ખનીજ આ બધાનો ઉપયોગ આપણે ઉદ્યોગોની અંદર કાચા માલ તરીકે કરીએ છીએ એટલે કે કાચા માલના સ્ત્રોત તરીકે ત્યારબાદ ત્રીજો ઉપયોગ આપણે વાત કરીએ તો ત્રીજો જે એનો ઉપયોગ છે સંસાધન શક્તિ સંસાધન તરીકે તો શક્તિ સંસાધન શક્તિ સંસાધન તરીકે આપણે કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ આ બધાનો ઉપયોગ કરીએ છીએ ઈંધણ તરીકે ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ આ રીતે એક શક્તિ સંસાધન છે આ સિવાય આપણે સૂર્યપ્રકાશ પવન વહેતું પાણી ગતિ ઉર્જા વગેરેનો પણ આપણે શક્તિ સંસાધન તરીકે ઉદ્યોગોની અંદર આપણે કરીએ છીએ વાહનો ચલાવવા માટે કરીએ છીએ ઉર્જા મેળવવા માટે તો આ બધા શક્તિ સંસાધનો છે તો આમ સંસાધનના મુખ્ય ત્રણ ઉપયોગો એક એક સંસાધન સંસાધન ખોરાક તરીકે કાચા માલના સ્ત્રોત તરીકે અને ત્રણ સંસાધન શક્તિ સંસાધન તરીકે તો સંસાધન એટલે શું અને એના ઉપયોગોની આપણે ચર્ચા કરી અપેક્ષા રાખું કે બધાને સરસ સમજણ પડી ગઈ હશે જય સોમનારા